सुंदर गणेश मंदिर छे, रुदातलार गणेश मंदिर। तो आ मंदिर नो शुं छे इतिहास अने केवी छे भक्तों नी आ मंदिर प्रत्येनी श्रद्धा, आवो जोईए। रुदातलार गणेश जी छे निराड़ा, 1200 वर्ष जूनू छे मंदिर नो पावनकारी इतिहास। बेतरूज नजीक रुदातल गाम में विराजमान छे रिद्धि सिद्धि गणेश जी। वर्षो पहला रुद्रस्थल नामे ओळखातु नगर हाल में रुदातल गाम ना नामे ओळखाय छे। लोकवायका मुजब आश्रे 1200 वर्ष पहला आ मंदिर की स्थापना थई होवानुं मनाय छे। एवुं कहेवाय छे कि पाटणना राजा सिद्धराज जयसिंहना समयमां अहीं गाममां रुद्रेश्वर महादेवमां शक्ति अने गामनी बहार जंबूसर तळाव तरीके ओळखाता तळावना पूर्व किनारे गामनी बहार गणेशजीनुं भव्य मंदिर बनावेलुं हतुं। समय जता आ मंदिर जमीनदोस्त थई जवाथी आ મંદિરના કોઈ અવશેષ જોવા મળ્યા ન હતા। ત્યારે જે તે વખતે આ મંદિર અને ગામનો રસ્તો ગાડા માર્ગ ગણવામાં આવતો હતો અને વર્ષો પહેલા બાજુમાં આવેલા સીતાપુર ગામના પટેલ પરિવારો અહીંથી નીકળતા હતા। એવામાં આ જગ્યાએ એક પથ્થર દેખાતા તેમને થયું કે આ પથ્થર કંઈક કામમાં આવશે। ત્યારે રુદાતલ ગામની બહાર નીકળતા ગાડાના પૈડા થંભી ગયા હતા। ઘણા પ્રયત્નો કર્યા બાદ ગાડું આગળ ધપતું ન હતું અને પરિવારને એમ થયું કે આ પથ્થરમાં કંઈક છે। ત્યારે તેમને સંકેત મળતા આ બળદોને ગાડા સાથે છોડી દેતા બળદ સાથે ગાડું રુદાતલ ગામ તરફ ફરી ગયું। ત્યારે એમ લાગ્યું કે આ કોઈ દેવગતિ લાગે છે। અચાનક જ ગાડું ઊંચું થયું અને ત્યાં જ આ પથ્થર સમી મૂર્તિ નીચે પડી જતા પથ્થરનો આકાર ગણપતિ જેવો હતો। ગામ લોકોને બોલાવીને સમગ્ર વાતની જાણકારી આપવામાં આવી। समग्र गाम लोगोए आ घटना बाद गाड़ामांथी पड़ेल गणपति नी मूर्ति समा पत्थर थी भव्य मंदिर नू निर्माण कर्यु। खूब श्रद्धाळु अहींया श्रद्धा राखे छे। दादाजी दरेक ની મનોકામના પૂર્ણ થાય છે। એમાં એવું છે કે દાદાજી સામે જે મૂસક મહારાજ બેહાડેલા છે, જે ઉંદરનું વાહન ગણાય છે દાદાનું, તેના કાનમાં દરેક લોકો જે કોઈ મનોકામના હોય કાનમાં કે એટલે ડાયરેક દાદા ત્યાં અરજી સાંભળે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે દાદા। એ ખાસ અમારે અહીંયા મહત્તા છે કે ઉંદરના કાનમાં કહેવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે। ગણપતિ દાદા તો અમારા તો શ્રદ્ધા છે પૂરી કે દાદા એ કે દાદાના દર્શન કરીએ, પણ અમે બધા જ મારા ભાઈઓને અમદાવાદથી આવે તો એમાં દાદાના દર્શન કરવા પહેલું આવવાનું અને દાદા ખરેખર મનોકામના બધાની પૂર્ણ કરે છે। વર્ષો પહેલા મળેલી પ્રતિમામાં ગણેશજીની સાથે તેમની આજુબાજુ રિદ્ધિ અને સિદ્ધિ પણ હતા, જેની પ્રતિમાની પણ ગણેશજીની સાથે સ્થાપના કરવામાં આવી। રુદાતલા ગણેશજી મંદિરે દર વર્ષે વૈશાખ સુદ 4 ના દિવસે રુદાતલા ગણેશજીનો ભવ્ય મેળો ભરાય છે। બળદગાડામાં માંડવી નીકળે છે, તેમજ ભાદરવ સુદ 4 ના દિવસે એટલે કે ગણેશ ચોથ ના દિવસે અહીં ભવ્ય હવન પણ યોજાય છે। જ્યારે શંકર ચોથ ના દિવસે રુદાતલા ગણેશજીને માથું ટેકવા લોકો પગબાળા આવે છે। આ મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોમાં એવું મનાય છે કે રુદાતલા ગણેશજીની બાધા રાખવાથી દાદા ભક્તોના દુઃખ દૂર કરે છે, સંતાન પ્રાપ્તિ માટે પણ અહીં લોકો માનતા રાખે છે। અહીં એવું મનાય છે કે રુદાતલા ગણેશજીની સામે જે મૂષક મહારાજ બેસાડ્યા છે તેના કાનમાં કોઈ પણ અરજ કરવામાં આવે તો તેની મનોકામના પરિપૂર્ણ થાય છે। અમદાવાદ જિલ્લાનું કેન્દ્ર તાલુકાના રુદાતલ અહીંયા ગણપતિ દાદાનું મંદિર છે, તો ઘણા એમ કે પ્રસાદારી મંદિર છે અને લગભગ હું 23 વર્ષથી અહીંયા આવું છું દર્શને। ત્યાર પછી બીજું કે મારે પણ એવો સંકલ્પ હતો કે દાદા દરેકનું આવું કામ કરે, પણ મારા મનમાં પણ એક એવો સંકલ્પ થયો જેથી કરીને મારા પોતાને ઘરે દાદાએ આ પોતાનો જ જન્મ આપ્યો હોય। બોલો ગણપતિ દાદા કી જય। संदेश न्यूज द्वारा सौथी लोकप्रिय धार्मिक कार्यक्रम भक्ति संदेश पर गुजरात ना पावनकारी मान्यता अने सिद्ध मंदिरों नो सुंदर महिमा प्रसारित करवामां आवे छे। भक्ति संदेश नी टीम द्वारा रुदातल गाम ना ऐतिहासिक रुदातला गणेश जी मंदिर नी मुलाकात लई मंदिर नी भव्यता अने आस्था ने जाणी अने मंदिर ने आप्यु हतु सुंदर इतिहास नु प्रमाण पत्र। पीयूष गज्जर, भक्ति संदेश, विरमगाम। दर्शक मित्रों, कागवाड़ खाते